घर, धरती नो छेड़ो एटले घर। आ घर छे ने एक एवी जग्या छे कि जो तमे आम आखो दिवस बहार बहुज बधु काम कर्यु होय, ऑफिस मां ओवरलोड काम होय, ओर एल्स पछी तमे कोई बहार जर्नी पर थी आव्या होय, बहु बधा दिवस नुं ट्रावेलिंग होय, तो तमे जेम तमारा घर मां पहेलो कदम मूको ने बस त्यारे ज अर्धा ऊपर नो थाक आम चुટકીઓ માં ઉતરી જતો હોય છે। આજે હું તમને લઈને આવી છું અમદાવાદના વેરી 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 પોશ એરિયામાં, જ્યાં આગળ તમે તમારા પોતાના સ્વપ્નનું ઘર બાંધી શકો છો। દીપ ગ્રુપ્સ 1980s થી જ ખૂબ જ વેલ નોન થઈ ચૂકી છે, ખૂબ જ પોપ્યુલર છે એ માર્કેટમાં, અને દીપ ગ્રુપ એવરી ટાઈમ કંઈક નવું ને નવું લઈને આવતી જ હોય છે। એવરી ટાઈમ એમની સ્કીમ્સમાં તમને દરેક વખતે કંઈક ને કંઈક નવી નવી વેરાયટી જોવા મળતી જ હોય છે, અને આ વખતે દીપ ગ્રુપ્સ લઈને આવ્યું છે પોતાનું ઇન્દ્રપ્રસ્થ કદમ। તો ચલો હવે આ કદમમાં કદમ મૂકીએ અને જોઈએ કે આ વખતે તે લોકો કઈ નવી એમિનિટીઝની સાથે આવ્યા છે, અને સાથે જ કયા પ્રકારની નવી એ લોકો ફેસિલિટીઝ આમાં આપી રહ્યા છે। તો જેવા આપણે અહીંયા કદમ ફ્લેટ્સમાં એન્ટર થઈએ છીએ, એવું જ આપણને આપણી રાઈટ હેન્ડ સાઈડ એક મસ્ત સિટિંગ અરેન્જમેન્ટ જોવા મળે છે, અને સિટિંગ અરેન્જમેન્ટની સાથે એક હિંચકો પણ છે જ્યાં આખો દિવસ બેસીને યુ કેન સ્વિંગ અરાઉન્ડ। અને જે સિટિંગ એરિયા છે એની એક્ઝેક્ટ સામે છે આ ગાર્ડન, એટલે કે તમે સિટિંગ એરિયામાં બેઠા બેઠા આ ગાર્ડનને જોઈ શકો છો। તો જેવા આપણે આ ફ્લેટ્સમાં એન્ટર થઈએ ને, એવું તમારી લેફ્ટ હેન્ડ સાઈડ પર છે આ ગ્રાન્ડ લાઇબ્રેરી, વેર યુ કેન કમ, યુ કેન સિટ એન્ડ યુ કેન રીડ બુક્સ। અને સૌ કોઈનો ટેસ્ટ અલગ હોય છે, રાઈટ? તો મને આ બુક ગમે છે, બટ જો તમને કોઈ બીજી બુક ગમતી હોય તો અહીંયા બુક્સનું કલેક્શન પણ ઘણું બધું છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ બુક આમાંથી ચૂઝ કરી શકો છો। યસ, અને જો લાઇબ્રેરીમાં 3-4 કલાક ભણી ભણીને તમે એકદમ બોર થઈ ગયા હો, તો હિયર ઇઝ ધ પ્લેસ, એની વેરી નેક્સ્ટમાં છે બિઝ। તમે અહીંયા આવીને પૂલ રમી શકો છો, અને સાથે જો તમે તમારા બહુ બધા ફ્રેન્ડ્સની સાથે ભણવા માટે બેઠા હો, તો તમે અહીંયા આવી શકો છો, એમની સાથે આ બિલિયર્ડ્સ રમી શકો છો, અને સાથે જ ટેબલ ટેનિસની પણ મજા માણી શકો છો। ઇવનિંગ ટાઈમ એટલે કિડ્સ પ્લેઇંગ ટાઈમ, અને જો તમે તમારા કિડ્સને લઈને નીચે આવી શકો છો અને એની સાથે રમી પણ શકો છો। હેલ્થ છે ને આજકાલ સૌ કોઈના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ રહી છે, બટ આપણે આ જે બિઝી શેડ્યુલ હોય છે ને, એ શેડ્યુલમાંથી આપણે આપણી હેલ્થ માટે પણ બહુ જ ઓછો ટાઈમ કાઢી શકતા હોઈએ છે। બટ જો એવામાં આપણા જ ફ્લેટે નીચે આવું જીમ હોય, તો ફિર તો ક્યાં ચાહીએ, એન્ડ ધીસ ઇઝ ધ પ્લેસ કે જે સૌ કોઈ ઈચ્છતું હોય છે કે તેમના ફ્લેટ્સમાં હોય। યસ, અને એ જ વસ્તુ ઇન્દ્રપ્રસ્થ કદમ આપી રહ્યું છે, એમને આપ્યું છે આ ટીમ લાઉન્જ એરિયા। યસ, તમે અહીંયા આવી શકો છો, તમે આખો દિવસ બેસીને અહીંયા એન્જોય કરી શકો છો। અમે આમ તો 1979 થી અમે લોકો સિવિલ એન્જિનિયરિંગ પાસ કર્યું, અને 1980 થી આ બિઝનેસમાં છીએ। અમે શરૂઆતમાં દીપ બિલ્ડર્સ અમારી કંપનીના નામથી, દીપના નામથી બિલ્ડિંગ્સ કરતા, જ્યારે અમારો સૌથી પહેલો લીપ હતો જયદીપ ટાવર, દેટ વોઝ અવર બિગ લીપ, અને એ પછી અમે 1991માં અમારો સેકન્ડ લીપ ઇન્દ્રપ્રસ્થ હતો, જ્યારે અમે સૌથી મોટી 16 ટાવરની એક ટાઉનશીપ જેવું 600 મકાનનું પ્રોજેક્ટ કર્યો હતો। અને એ પ્રોજેક્ટ વખતે અમને એમ થયું કે એનું નામ એક ઇન્દ્રપ્રસ્થ નવી ટાઉનશીપ કરીએ, અને ઇન્દ્રપ્રસ્થ નામથી અમે શરૂઆત કરી 1991થી, અને ત્યારે 650 મકાનો અને લગભગ 80-90 ઓફિસોની સાથે અમારો એ પ્રોજેક્ટ હતો। અને ઇન્દ્રપ્રસ્થને જેમ તમે આગળ વધાર્યું છે, બીજા કયા કયા નામથી તમે એને આગળ લઈ ગયા? અમે ઇન્દ્રપ્રસ્થ નામ રાખ્યા પછી અમારા બીજા પ્રોજેક્ટનું નામ પણ અમને ઇન્દ્રપ્રસ્થ રાખવાનું જ મન થયું, એટલે બીજા બિલ્ડર્સની માફક અમે ઇન્દ્રપ્રસ્થ 1, 2, 3 રાખવાના બદલે અમે એને કોઈક લેન્ડસ્કેપિંગ સાથે જોડ્યું। અમારા દરેક પ્રોજેક્ટને ઇન્દ્રપ્રસ્થ, દાખલા તરીકે અમે હિબિસ્કસ કીધું એટલે જાસૂદ, તો એનું આખું લેન્ડસ્કેપિંગ અમે જાસૂદ ઉપર કર્યું, ઇન્દ્રપ્રસ્થ ફ્રેન્જીપાની એટલે એને અમે ચંપાના ઉપર, અત્યારે જે પ્રોજેક્ટ માટે વાત કરી રહ્યા છીએ એ ઇન્દ્રપ્રસ્થ કદમ છે, અને એનું લેન્ડસ્કેપિંગ અમે કદમના ઝાડનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ। આ જે ઇન્દ્રપ્રસ્થ કદમ ફ્લેટ છે એમાં ટોટલ 3 બ્લોક્સ આપેલા છે, અને આ 3 બ્લોક્સમાં ટોટલ 6 લિફ્ટ્સ છે, એટલે ઓલમોસ્ટ પર્સનલાઇઝ લિફ્ટ કહી શકાય એવી છે। તો આપણે આ જે લક્ઝુરિયસ એમિનિટીઝ જોઈ, અને આ જે બ્યુટિફુલ પ્લેસ છે, આ પ્લેસને કોણે બિલ્ટઅપ કરી છે, કોણ છે આનું ઓનર? વેલ, આજે હું તમને અત્યારે મળવાની છું એના ઓનરને। હેલો
અખિલ. હાય. સો આ છે બિલ્ડર. સો તમે આ જે બેઝિકલી આ બિલ્ડિંગ ડિઝાઇન કર્યું છે, કયા સ્પેસિફિકેશન તમે ખાસ ધ્યાનમાં રાખ્યા છે? જસ્ટ અમે લોકો વિચાર્યું કે લોકોને એક હાઈ એન્ડ લક્ઝરીયસ ફીલ અપાવવા માટે, આખો હોટલ જેવો પ્રોજેક્ટ અમે લોકોએ આખો બનાવ્યો છે. કે ટોટલી તમે એન્ટર થયા હશો, તમારું જોશે ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ અને જસ્ટ બાલ્કની. બાલ્કનીમાં પણ અમે લોકોએ જે ઇટાલિયન માર્બલ આપેલો છે. ડ્રોઈંગ રૂમમાં, લિવિંગ રૂમમાં, કિચનમાં, ડાઇનિંગ હોલમાં, બધી જગ્યાએ અમે લોકો ઇટાલિયન માર્બલ અને આખું અમે કન્સેપ્ટ એવી રીતે તૈયાર કર્યો છે કે બાથરૂમમાં પણ ઇટાલિયન માર્બલ મળે. એ પ્રમાણે બાથરૂમમાં પણ અમે લોકોએ ક્યાંય ટાઇલ્સ નથી યુઝ કરી, પણ માર્બલ જ યુઝ કર્યું છે અમે લોકોએ. અમારો ડાઇનિંગ હોલ છે, આખો ડાઇનિંગ એરિયા છે અમારો, અને ડાઇનિંગ કિચનને પણ, ડાઇનિંગ અને કિચનને સાથે રાખીને કે સર્વ કરવામાં પણ સૌથી સહેલું પડે એ રીતે નિયરેસ્ટ આખું નજીક મૂકેલું છે. એટલે ફિમેલ ને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી સિસ્ટમ અમે લોકો બહારથી જે ડોરબેલ છે એના માટે વિડિયો ડોર સિસ્ટમ અમે આપેલી છે. હા, અને બહારથી કોઈ આવે તો એ કોલ પણ કરી શકે અને અહીંયા એમનું ફોટો પિક્સ પણ જોઈ શકે. કોઈ માણસ આવેલું છે એ પણ સેફ્ટી વાઇઝ જીવન માટે સારું રહેશે. લાઈક અહીંયા કિચન પણ ખાસું સ્પેશિયસ છે, તો ગેસ્ટ લાઇન માટે તમે કોઈ સ્પેશિયલ સુવિધા આપી છે? યસ, ગેસ્ટ લાઇન માટે અમે લોકો અજાણ્યું ગેસ્ટ લાઇન અમે લોકો આપેલી છે, જે અમે લોકો ફિટિંગ કરીને જ આપીએ છીએ આખા પ્રોજેક્ટમાં. અને પ્લસ હોટ એન્ડ કોલ્ડ માટેનું અમે લોકોએ અહીંયા પણ અમે લોકો સીટમાં પણ હોટ એન્ડ કોલ્ડ માટેનું આ એક પ્રોવિઝન આપીએ છીએ. ઓકે, નહીં તો જનરલી બધે કિચનમાં નથી અવેલેબલ હોતું. આ આપણો શોરૂમ છે, તો આ સ્ટોરરૂમની સાથે તમે આ ડોર્સ ને બધું બી આપો છો પ્રોજેક્ટમાં? આખા પ્રોજેક્ટમાં સ્ટોરરૂમ અને વોશરૂમમાં એન્ટર અને એક્ઝિટ કામ માટેનો આખો વિનિયર ફિનિશના ડોર આપું છું. ઓકે, તો વોશરૂમમાં તમે આપણે ગીઝર માટેની કોઈ સગવડ આપી છે? યસ, અમે લોકો અદાણી જે ગેસ ટાઈમ જે આવે છે ત્યાં અમે લોકો ગેસ ગીઝર માટેના પોઈન્ટ મૂકેલા છે. તો દરેક માણસ આવીને આઈધર ઇલેક્ટ્રોનિક ગીઝર લગાવે યા આપણું ગેસ ગીઝર લગાવે, બંને અમે લોકો પ્રોવિઝન આપેલા છે. આમાં કેવી રીતે તમે બધા માર્બલ્સ, આમાં બી તમે બધા માર્બલ્સ જ યુઝ કર્યા છે? મને કે અમે 42 યુનિટ્સમાં ટોટલ આખા પ્રોજેક્ટમાં ઇટાલિયન માર્બલ જ બધા માર્કેટ છે. બાથરૂમમાં પણ માર્બલ આપી રહ્યા છે, પ્લસ બાથરૂમમાં શાવર ક્યુબિકલ અમે લોકો આપીએ છીએ અને સારી રેપ્યુટેડ બ્રાન્ડના અમે લોકોએ સેનિટરી ફિટિંગ્સ કમોડ આપેલા છે અમે લોકોએ. ઓકે, તો આના જે બાથરૂમના બીજા કયા કયા સ્પેસિફિકેશન્સ? નાઇટની આપણે સ્વિચો આપીએ છીએ આપણે. ઓકે, સ્પેસિફિકેશન બતાવ્યું. પ્લસ આપણે ફ્લશ ડોર આપીએ છીએ બધા. આપણું કિડ્સ રૂમ છે, છોકરાઓ માટેનું રૂમ છે. અને બધા જ રૂમમાં ડ્રોઈંગની ખાસિયત એ છે કે આપણે બધા પ્રોજેક્ટમાં આપણે ગાર્ડન ફેસિંગના રૂમ અને બાલ્કની ડ્રોઈંગ રૂમ લીધી, હવે ગાર્ડન ફેસિંગ બધા આપેલા છે. ઓકે, એટલે સાંજનો કે એવો ટાઈમ હોય તો અહીંયા આરામથી બેસીને ગાર્ડન ફેસિંગ તમે બેસી શકો. ઇનફેક્ટ અહીં બેસીને જેમ તમે કીધું કિડ્સ રૂમ છે તો વાંચી બી શકે છે, રાઈટ, અહીં આરામથી. ઓકે, અને તમે જેમ અહીંયા સેમ્પલમાં આપણે સ્ટડી ટેબલ મૂક્યું છે તો આપણે કદાચ અહીંયા વોર્ડ્રોપ કે જે ઈચ્છે એવી રીતે અહીંયા સેટ કરી શકાય, પોતાની રીતે ક્રિએટ, પોતાની રીતે કરી શકે છે. એટલે કોઈ એવી સ્પેસ મૂકેલી છે વોર્ડ્રોપમાં, કોઈને ટેબલ મૂકવું હોય, કોઈને વોર્ડ્રોપ મૂકવું હોય તો એ રીતે કરી શકાય. ઓકે, તો આપણે આજે હમણાં ડિસ્કશન કર્યું એના સિવાય તમે બીજી કોઈ સ્પેસિફિકેશન આપો છો? હા, અમે લોકો એસી પણ આપીએ છીએ, ડાઇટિંગ એસી. તો બધા જ બેડરૂમ અને ડ્રોઈંગ ડાઇનિંગ લિવિંગમાં ટોટલ 7 જેવા એસી યુનિટ થાય છે, એ બધી ફેસિલિટી અમે પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો ઓવરઓલ જે આપણે સેમ્પલ હાઉસ જોયું, ઇટ ઇઝ લાઈક એક કોમન મેન માટે મોર દેન સફિશિયન્ટ કહી શકાય એટલું તમને અહીંયા આખો જે પ્લોટ તમે ડિઝાઇન કર્યો છે ખૂબ જ સરસ રીતે ડિઝાઇન કર્યો છે. બટ હવે મને એમ થાય છે કે આનું ટેરેસ કેવું હશે? ચલો આપણે વિઝિટ કરીએ ટેરેસનું. શ્યોર. આજની તારીખથી વાત કરું તો આજ સુધી અમે 7000 થી વધારે અપાર્ટમેન્ટ બનાવેલા છે રેસિડેન્શિયલ. અને રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટમાં જ અમારી ગ્રીપ છે અને અમારી માસ્ટરી છે.
અને અમારું ક્લાયન્ટેજ જ એવું છે કે જે બીજા ક્લાયન્ટને અમારી પાસે મોકલી આપે છે, એનો મતલબ એનો અર્થ એવો થાય છે કે અમારું ક્લાયન્ટેજ અમારાથી ઘણું જ ખુશ છે અને ક્લાયન્ટ થકી જ અમારા બીજા ક્લાયન્ટ આવતા હોય છે, એ સૌથી મોટો અમારો પ્લસ પોઈન્ટ છે. અને જે અમારા આગળના ક્લાયન્ટો અમારા અપાર્ટમેન્ટમાં રહે છે તે અમારી સેવાથી, અમારા કામથી અને અમે આપેલી ફેસિલિટીઝથી ઘણા ખુશ છે. નાઈસ. ખાસો મોટો તમે જે ટેરેસ ગાર્ડન છે કવર કર્યો છે. અને બીજું ટેરેસમાં એક આખું ગાર્ડન ફિલિંગ આપેલું છે. અમને ગજબ આપ્યું છે કે દરેક જે પણ અહીંયા મેમ્બર્સ જે લોકો રહે છે અહીંયા, તો એ લોકોનો ફ્રેન્ડ થોડું થોડું પોતાના ઘરેથી થોડું ફૂડ લાવી અને અહીંયા આવીને કુક કરીને થોડું ફ્રેન્ડ સાથે એન્જોય કરી શકે. બીજું અમે લોકો પ્લેટફોર્મ આપ્યું છે આખું મોડ્યુલર કિચન અહીંયા, પ્લસ હોટ પ્લેટ આપેલી કે જે ગરમ કરીને લોકો ખાઈ શકે, પ્લસ રેફ્રિજરેટર આપેલું છે, પ્લસ વિથ એસી આપેલું છે બંને. આ બાજુ અમે લોકોએ જે પ્લાનિંગ એવું વિચાર્યું કે માણસ કોઈ પણ આવે અહીંયા મેમ્બર રહેવા હોય તો ગેટ ટુગેધરિંગ કે બર્થડે કિડ્સ માટેનું બર્થડે પાર્ટીનું કરીશું, જે તો સર્વિંગ પ્લેટફોર્મ આપેલું છે, પ્લસ આખો સરસ મજાનો સ્પેસ જગ્યા આપેલી છે. આ પોર્શન અમારો જે આખો યોગા કોર્ટ જેવું અમે લોકોએ બનાવેલું છે, લાઇટિંગ સ્પીકર. જનરલી અત્યારે એવું જ હોય છે કે યોગા કરવા બેસે બટ સાઉન્ડ પ્રોપર ના આવતો હોય, રાઈટ. દરેક માણસને થોડી થોડી જે પણ તકલીફ આવતી હોય એને ધ્યાનમાં રાખીને આ બધી વસ્તુ અમે લોકો થોડી રીતે ડેવલપ કરી છે કે ટેરેસમાં માણસ જનરલી એવું હોય કે ટેરેસ ખાલી ઉત્તરાયણમાં જ યુઝ કરતી હોય ખાલી પતંગ ચગાવવા માટે, પણ અમે લોકો ટેરેસને એવી રીતે ડેવલપ કર્યું છે કે દરરોજ માણસ અહીંયા સવારે આવે અને સાંજે પણ આવે, કે દરરોજ માણસ પગથિયાં ચડીને પણ ટેરેસ સુધી અથવા લિફ્ટમાં પણ ટેરેસ સુધી આવે. આમ તો મેં લિફ્ટ જનરલી ટેરેસ સુધી મૂકેલી જ છે, તો પણ માણસ અહીંયા આવીને યુઝ કરે એ અમારો મેઇન અગત્યની વસ્તુ છે. થેન્ક યુ વેરી મચ. તમે જે કન્સ્ટ્રક્શન કર્યું છે એ ખૂબ જ એકચ્યુઅલી બહુ જ સરસ છે, એન્ડ આઈ હોપ કે ઘણા લોકોને આ બધા પસંદ પણ પડશે અને તે લોકો અહીંયા રહેવા પણ આવશે આઈ ગેસ, કે બીકોઝ જે તમે બધી એમ્યુનિટીઝ આપી રહ્યા છો, જે સગવડ તમે આપી રહ્યા છો કદાચ એ બીજે ક્યાંય નથી મળતી. થેન્ક યુ. સો જો હવે તમે પણ ઈચ્છી રહ્યા હોય કે તમે ઇન્દ્રપ્રસ્થ કદમ મૂકો તો આવી જાઓ અહીંયા. જો તમારે અહીંયા આવવું હોય, તમારે અહીંયા ફ્લેટ લેવો હોય, તો તમે કરી શકો છો કોલ ઓન ધીસ બિલો નંબર.